કલમ 35 એ બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં તે વિશે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. ત્યારે સુનાવણી પહેલા જ અલગાવવાદી નેતાએ ધમકી આપી છે કે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય કલમ 35 એ વિરુદ્ધ આવશે તો જમ્મુ કાશ્મીરમાં મહાવિદ્રોહની સંભાવના છે. અલગાવવાદીઓએ ખુલ્લી ધમકી આપી છે કે આર્ટિકલ 35 એ પર યોગ્ય નિર્ણય નહીં આવે તો કાશ્મીરને પેલેસ્ટાઈન બનાવી દઈશું. ખુલ્લી ધમકી અલગાવવાદી નેતાઓ આપી રહ્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં જે રીતે સુનાવણી થવાની છે, દેશની સૌથી મોટી કોર્ટ જ્યારે જાહેરાત કરવાની હોય પોતાના ચુકાદાની, અને અલગાવવાદી નેતાઓ ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહ્યા છે. ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા હિતેન વિઠલાણી, દિલ્હી સંવાદદાતા. હિતેન, ખાસે જણાવશો આજના દિવસે ખૂબ જ મહત્વપૂર્ણ સુનાવણી છે, કયા પ્રકારનો અત્યારે સ્ટાન્સ જોવા મળી રહ્યો છે અને કયા પ્રકારની તૈયારીઓ? બિલકુલ સાહેબ, તો યસ જણાવી દો કે જે હિસાબે આર્ટિકલ 35 એ જે જમ્મુ કાશ્મીરના અનુસંધાનમાં સૌથી મોટો કાયદો કહેવાય, કારણ કે 370 સાથે જોડાયેલો છે અને જમ્મુ કાશ્મીરના નાગરિકો સાથે આ જોડાયેલો કાયદો છે, તેના ઉપર આજે જે મહત્વપૂર્ણ સુનાવણી છે. હોઈ શકે તે સુપ્રીમ કોર્ટ જે છે તે પોતાનો ચુકાદો પણ આપી શકે છે. આજે 35 આર્ટિકલ 35 એ ઉપર જે એપ્લિકેશન કરાયેલી તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હુરિયત નેતાઓએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે અગર 35 એ આર્ટિકલ અગર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો ચુકાદો હશે તો કાશ્મીરમાં સૌથી મોટો વિદ્રોહ ફરી એકવાર જોવા મળશે, કારણ કે કાશ્મીરના જમ્મુ કાશ્મીરના નાગરિકોનું હનન કહેવાશે અગર 35 એમાં કોઈ પણ ચેન્જીસ અગર કરવામાં આવે છે. જે હિસાબે જોશું તો પિટિશન જે છે તે બે અલગ અલગ પિટિશન કરવામાં આવી હતી. એક મહિલા દ્વારા પિટિશન કરવામાં આવી હતી કે સાફ તો પર તેને કહ્યું હતું કે અગર રાજ્યની બહાર તેને પોતાના મેરેજ કર્યા બાદ તેને પોતાની જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર તેની જે પ્રોપર્ટી છે તેમાં હિસ્સો જોયો છે તેને લઈને આ પિટિશન કરાઈ હતી. તો સાફ તો તેને લઈને સુપ્રીમ કોર્ટ હવે પોતાનું સ્ટેન્ડ આજે ક્લિયર કરશે, પણ ક્યાંક ને ક્યાંક હુરિયત નેતાઓએ કહી દીધું છે કે કોઈ પણ પ્રકારનો અગર બદલાવ થશે 35 એમાં તો મોટો વિદ્રોહ જોવા મળશે. હવે ટૂંક સમય બાદ 10:30 વાગે જયારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે ત્યાર બાદ જ સાફ થશે સુપ્રીમ કોર્ટ પોતાનો કયો રૂખ અપનાવે છે. બિલકુલ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આજના દિવસે ખૂબ જ મહત્વપૂર્ણ સુનાવણી છે જમ્મુ કાશ્મીર રાજ્યને લઈને, જે આર્ટિકલ 35 એ છે, ખૂબ મહત્વપૂર્ણ સુનાવણી, નજર તેના પર બનેલી રહેશે.